ખેરગામના આછવણી મંદિર ફળિયા ખાતે આવેલું સુપ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરના ધર્મચાર્ય પ્રભુદાદા દ્વારા વિદુરભાઈઓને ધાબળાનું વિતરણ કરાયું હતું. ખેરગામ તાલુકાના આછવણી તેમજ આસપાસના ગામના ગરીબ વિધવા બહેનો તેમજ વિદુરભાઈઓ અને જરૂરિયાતમંદ લોકોને ધર્માચાર્ય પ્રભુદાદા તરફથી ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં શિવ પરિવારના પ્રમુખ બિપિનભાઈ પરમાર, આચાર્ય કશ્યપ જાની, અમિતભાઈ પટેલ, ગોપાલભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, દયાભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમિતિના પ્રમુખ બિપિનભાઈ પરમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે શ્રી પ્રગટ પ્રગટેશ્વર ધામમાં શ્રાવણ માસના ઉત્સવો રદ કરી પ્રભુદાદા દ્વારા સેવા યજ્ઞ સ્વરૂપે જરૂરિયાતમંદ લોકોને જુદા જુદા વિસ્તારમાં જઈ વિધવા બહેનોને અનાજની કીટ, વિધુરોને ધાબળા, વૃક્ષારોપણ કરવાનો અને તેનું જતન કરવાનો તથા કર્મના સિદ્ધાંતનું પુસ્તકનું વિતરણ સહિતના અનેક સેવાકીય પ્રવૃત્તિની ભેટ ધરાવી છે. તેમજ લોકડાઉનના સમયમાં ખેરગામ વાંસદા તથા ધરમપુરના બ્રાહ્મણોને સહાયરૂપ થઈ અનાજની કીટનું વિતરણ કર્યું હતું. અમારા પ્રગટ પ્રગટેશ્વર ધામના દરેક સત્કાર્યો સ્વયં અને નિર્વિઘ્ન થઈ રહ્યા છે. ઓમ નમસ્તે, સૌનમ નમસ્તે. આજે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, એ શ્રાવણ માસમાં અહીં પ્રકૃષ મહાદેવ શ્રી સેવા સમિતિ અને પરમ પૂજ્ય સૌના લાડી લેવા દાદાના તરફથી અહીં આ શ્રાવણ માસમાં અનેક કાર્યક્રમો આમ કરવામાં આવે છે. આમ દર વર્ષે તો આ ધામધૂમથી કરવામાં આવતું, પરંતુ ચાલુ વર્ષે કોરોનાના કારણે અહીં માત્ર જે ભક્તિભાવ તો ખરી, પણ એની સાથે સાથે પરમ પૂજ્ય દાદા કે જે ગરીબ લોકો છે, વિદુર છે અને જે વિધવા બહેનો છે, એવાને કઈ રીતે મદદ કરવી, એ એટલા માટે એમણે પોતાનાથી પૈસા પોતાના ખર્ચીને ઘરે ઘરે જઈને એમણે કિટસા ગરીબોને આપ્યા અને ધાબળાનું વિતરણ કર્યું એવા, અને વૃક્ષનું રોપણ પણ જઈને કરાવ્યું એવા ઘણા બધા સરસ કામ એમણે એમના તરફથી કરશે. ખરેખર આવું કોઈ કરી નહીં શકે, એ પૂજ્ય દાદા કરી શકે છે એવું હું પોતે માનું છું. હું એમનો છોટો નાનો ભાઈ ગોપાલભાઈ છું. ઓમ નમસ્તે, ઓમ નમસ્તે, ઓમ નમસ્તે. મારું નામ બિપિન બી પરમાર, હું પ્રગટ પ્રગટેશ્વર સેવા સમિતિનો પ્રમુખ છું. પૂજ્ય દાદા દ્વારા શ્રાવણ માસની અંદર હાલની પરિસ્થિતિને લઈને કાર્યક્રમો રદ કરેલા હતા, પરંતુ દાદાનો એક ઉદ્દેશ હતો, એમની એક સેવાકીય પ્રવૃત્તિને દાદા દ્વારા અમે એક અભિયાન દાદાનું હતું, જેને સાર્થક રૂપે દર સોમવારે કંઈ ને કંઈ મદદરૂપને મદદ કરવી એ અમનો ઉદ્દેશ હતો. એને લઈને પ્રથમ સોમવારે અમે ગરીબ વિધવા બહેનોને ધાબળાનું વિતરણ કર્યું, બીજા સોમવારે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો હતો, ત્રીજા સોમવારે અમે માનીય ખેરગામના પીએસઆઈ શ્રી ગૌરવભાઈ પટેલ દ્વારા એમના વરદ હસ્તે એક પુસ્તકનું વિમોચન કર્યું, જેનું નામ હતું કર્મના સિદ્ધાંતો, જે એક ધાર્મિક પુસ્તક હતું. લોકોમાંથી એમાંથી ધર્મ પ્રત્યેની પ્રેરણા મળે એ અનુસંધાનમાં એનું એ વિતરણ કર્યું હતું. અને આ સોમવારે એટલે આવતીકાલે એના પૂર્વદિને આદરોધ અમો પૂજ્ય દાદા તથા અમારા સમિતિના કાર્યકર ભાઈઓ તથા અમારા આચાર્ય શ્રી કશ્યપભાઈ જાની સાથે એક કોરોનાની મહામારીને લઈને એક સામાન્ય 4-5 જણા નિયમોનું પાલન કરીને આછવણી વિસ્તારમાં તથા એની આજુબાજુમાં ગરીબ વિધુર ભાઈઓને ધાબળાનું વિતરણ કર્યું હતું. ટૂંકમાં દાદાનો એક આ સેવાકીય યજ્ઞ છે. આ અભિયાનમાં અમે સૌ સમિતિ દ્વારા જોડાઈને અને એક સાર્થક કર્યો છે એ બદલ અમારા આ પ્રગટેશ્વર દાદાના એક પૂજ્ય દાદા ઉપર જે ધર્મની ખરેખર વાસ્તવમાં એક જ્યોત છે એને અમે આગળ ધપાવી રહ્યા છીએ. અસ્તુ, ઓમ નમઃ શિવાય. આકાશત પતિતં તોયમ યથા ગચ્છતિ સાગર સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. પ્રગટેશ્વર દાદાના સાનિધ્યની અંદર, પૂજ્ય પ્રભુદાદાના સાનિધ્યની અંદર દર સોમવારે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. પહેલા સોમવારે વિવિધ કાર્યક્રમો થયા, બીજા સોમવારે પહેલા સોમવારે વિધવા બહેનોને કીટ આપી, તેમજ આજે વિધુર ભાઈઓને ધાબળાનું વિતરણ કર્યું. સત્ય, દયા, તપ ને દાન નું જો એક મંદિર હોય તો હું એમ કહી શકું તે પ્રગટેશ્વર ધામ છે ને અમારા પૂજ્ય દાદા છે, ખૂબ જ સેવા કરી રહ્યા છે. અસ્તુ, ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. જિગ્નેશ પટેલનો રિપોર્ટ, ખેરગામ.